આજે લાયન્સ ક્લબ કડીનું મને પ્રમુખ સ્થાન મળી રહ્યો છે એનો શપથવિધિ કાર્યક્રમ છે અને એ કાર્યક્રમના અંદર હું મારા દિલથી એક સારા સારા કાર્યો કરવા માટેની જવાબદારી સ્વીકારું છું એના અંદર ડાયાબિટીસ મેડિકલ ચે ચેકઅપ કેમ્પ કેમ્પો કરવાની ઈચ્છા ધરાવું છું ગામડે ગામડે જઈને એના મેડિકલની જે કંઈ નાના મોટા બધા પ્રોગ્રામો કરવાની ઈચ્છા ધરાવું છું પછી ત્યારબાદ એકાવન ગામના અંદર એકાવન વડ વાવીસ અને એકાવન વડનું બાર મહિના સુધી જાતે દરેક મહિને જઈ અને માવજત એની કરી એની જવાબદારી પૂરેપૂરી સ્વીકારીશ અને સંભાળીશ અને લાયનની ટીમને સાથે રાખીને બીજા કોઈપણ કાર્યો હશે સેવાના કે અનુલક્ષીને મેડિકલ અનુલક્ષીને છે કે કોઈ આવી કોરોના નાઇન્ટીન આફત આવી એવી કોઈ આફતના પણ કોઈ પણ કાર્યો હશે એના અંદર અમે તત્પર રહીશું અને જવાબદારીથી દરેક કાર્ય પૂર્ણ કરીશું એવી આશા રાખું છું વર્ષ બે હજાર ઓગણીસ વીસના ચાલુ વર્ષના લાયન્સ ક્લબ ઓફ કડીના પ્રેસિડેન્ટ છું ગત જુલાઈ માસમાં જ્યારે મારું ઇન્સ્ટોલેશન થયું ત્યારે અમે જે કાર્યો કરવા માટેના વચન આપ્યા હતા તે લગભગ અમે બધા જ પૂરા કરી દીધા છે અને તે ખૂબ જ સુંદર રીતે અમારા પ્રોજેક્ટ પૂરા કર્યા છે અને તેમાં તો ખાસ કરીને અમે કો કોવિડ નાઇન નાઇન્ટીનનું અત્યારે જે મહામારી આખી દુનિયામાં ચાલી રહી છે તો એના માટે અમે આયુર્વેદિક રોગપ્રતિકારક ઉકાળાનું વિતરણ અમે કરીએ છીએ અને ઉકાળો પૂરો પાડ્યો છે તે ઉપરાંત ભૂખિયાને ભોજન પૂરું પાડ્યું છે અનાજની કીટ વિતરણ પૂરું પાડ્યું છે ઓગણીસ જેટલી ચક્ષુની જોડ એકત્રિત કરી છે અને તે દ્વારા અમે આડત્રીસ વ્યક્તિઓની રોશની પૂરી પાડી છે એનો અત્યારે અમને ગર્વ છે અગિયાર હજાર અમે મોતિયાના ઓપરેશન કર્યા છે આ સાલ ચાલુ વર્ષે અને મોતિયાનું ઓપીડી પણ અમે ચાલુ ભાગ્યોદેવ હોસ્પિટલમાં આપીએ છીએ આ ઉપરાંત અમે વૃક્ષારોપણ બ્લડ ડોનેશન કેમ્પ અને લાયન ક્વીસ સેન્ટરનું પણ અમે આયોજન કર્યું હતું લાયન ક્વિઝ સેન્ટરના અમે પાંત્રીસ જેટલા લાયન ક્વિઝ સેન્ટરો ઊભા કર્યા હતા અને ટીટીડબલ્યુ વર્કશોપ પણ અમે યોજ્યો હતો ચાલીસ હજાર છોકરાઓને અમે ટીટીડબલ્યુ વર્કશોપની લાભ આપ્યો હતો આ ઉપરાંત અમે બ્લડ ડોનેશન કેમ્પથી માંડીને વૃક્ષારોપણ કર્યું હતું અને આ ઉપરાંત ઘણા બધા અમે પ્રોજેક્ટ કર્યા હતા આમ તો વર્ષના ત્રણસો ને દિવસ હોય છે પરંતુ મને કહેતા આનંદ થાય છે કે અમે એક વર્ષમાં ત્રણસો ને પાંસઠથી પણ વધારે પ્રોજેક્ટ કર્યા છે આ બધાનું અમે ખૂબ જ સુંદર રીતે પૂરું પાડ્યું છે અમારા આવતા નવા વર્ષના પ્રમુખ છે લાયન ધર્મેન્દ્રભાઈ છે અને તેઓ ખૂબ જ ઉત્સાહી અને કાર્યશીલ પ્રમુખ છે જેઓ નવા વર્ષના પ્રમુખ બનવાના છે અને તે વધુ સરસ મારાથી પણ વધારે સારું કાર્ય કરી અને ક્લબને ખૂબ જ વિકાસ કરશે તેવી હું એમને શુભકામના આપું છું વળી આ સાલ મને જે ઝેડ ઝોન ચેરપર્સન બનાવી છે તો હું હું અને અમારા નવા પ્રમુખ સાથે મળી અને ખૂબ જ સુંદર કાર્યો કરી અને ક્લબને એક સારા ડિસ્ટ્રિક્ટમાં મોખરાનું સ્થાન અપાવીશું તેની હું ખાતરી આપું છું